ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका ओम हरि ही ओम। श्री कृष्ण परमात्मने नमः। विनोबाजीना गीता प्रवचनों अध्याय 14 भाग 1 गुणोत्कर्ष अने गुण निस्तार। आजनो 14 अध्याय एक रीते पाछला अध्यायनी पूर्ति करे छे। आत्माने खरेखर कंई करीने मेळववानो छे एवी वात नथी। आत्मा स्वयं पूर्ण छे। आपणा आत्मानी स्वाभाविक उपर जनारी गति छे। पण कोईक चीजने भारे वजन बांधो एटले ते जेम नीचे खेंचाय छे तेमा देहनो भार आत्माने नीचे खेंचे छे। पाछळना अध्यायमां आपणे जोई गया કે ગમે તે ઉપાયે દેહ અને આત્માને આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે। આ વાત અઘરી હશે, છતાં તેનાથી મળનારું ફળ પણ બહુ મોટું છે। આત્માના પગમાં જડાયેલી દેહની બેડી આપણે તોડી શકીએ તો અતિશય આનંદ મળે એમ છે। પછી માણસ દેહના દુઃખોથી દુઃખી નહીં થાય, તે સ્વતંત્ર થશે। આ એક દેહરૂપી ચીજને જીતી લીધા પછી માણસ પર કોણ સત્તા ચલાવી શકશે? જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે। દેહની આત્મા પરની સત્તા દૂર કરો। દેહના સુખ દુઃખ વિદેશી છે કે પારકા છે તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી। આ સુખ દુઃખ કેટલા પ્રાણમાં અળગા કરવા તેનો ખ્યાલ ભગવાન ખ્રિસ્તનો દાખલો લઈ મેં અગાઉ આપ્યો હતો। દેહ તૂટીને પડી જતો હોય તે વખતે પણ અત્યંત શાંત તેમજ આનંદમય કેમ રહી શકાય તે ઈશુ બતાવે છે। પણ દેહને આત્માથી અળગો પાડવાનું કામ જેમ એક બાજુથી વિવેકનું છે તેવી જ રીતે બીજી બાજુથી નિગ્રહનું છે। વિવેકા સહિત વૈરાગ્યાંચે બલ, વિવેકની સાથે વૈરાગ્યનું બળ, એમ તુકારામ કહે છે। વિવેક અને વૈરાગ્ય બંને વાત જોઈએ। વૈરાગ્ય એટલે જ એક રીતે નિગ્રહ છે, તિતિક્ષા છે। આ 14 અધ્યાયમાં નિગ્રહની દિશા બતાવી છે। હોડી ચલાવવાનું કામ હલેસા મારનારો કરે છે, પણ દિશા નક્કી કરવાનું કામ સુકાનનું છે। હલેસા ને સુકાન બંનેની જરૂર છે। તે જ પ્રમાણે દેહના સુખ દુઃખથી આત્માને અળગો કરવાના કામમાં વિવેક અને નિગ્રહ બંનેની જરૂર છે। વૈદ જેમ માણસની પ્રકૃતિ તપાસીને ઉપચાર બતાવે છે, તેમ ભગવાને આ 14 અધ્યાયમાં આખી એ પ્રકૃતિને તપાસીને તેનું પૃથક્કરણ કરીને કયા કયા રોગ ઘર કરી ગયા છે તે બતાવ્યું છે। પ્રકૃતિની બરાબર વહેંચણી અહીં કરવામાં આવેલી છે। રાજનીતિ શાસ્ત્રમાં ભાગલા પાડવાનું મોટું સૂત્ર હોય છે,
જે શત્રુ સામાં હોય તેમાં જો ભાગ પાડી શકાય, તેમનામાં ભેદ પાડી શકાય, તો તેમને ઝટ જમીન દોસ્ત કરી શકાય. ભગવાને અહીં એ જ કરી બતાવ્યું છે. મારી તમારી સર્વ જીવની બધાએ ચરાચરની જે પ્રકૃતિ છે તેમાં ત્રણ ચીજો રહેલી છે. આયુર્વેદમાં જેમ વાત પિત્ત અને કફ છે તેમ અહીં સત્વ રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાં ભરેલા છે. સર્વત્ર આ ત્રણ ચીજોનો મસાલો છે. ફેર હોય તો એટલો કે ક્યાંક એકાદ થોડો તો ક્યાંક એકાદ વધારે. આ ત્રણથી આત્માને અળગો પાડીએ તો જ દેહથી આત્માને અળગો પાડી શકાય. દેહથી આત્માને જુદો પાડવાનો રસ્તો આ ત્રણ ગુણોને તપાસી તેમને જીતી લેવાનો રસ્તો છે. નિગ્રહ વડે એક પછી એક ચીજને જીતતા જીતતા મુખ્ય વસ્તુની પાસે પહોંચવાનું છે. ચાલો ત્યારે પહેલો તમો ગુણ જોઈએ. આજની સમાજ સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવા મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નિપજે છે. આ ત્રણેય વાતોને જીતતા આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના આ ત્રણ પ્રકાર પૈકી આળસ એક ઘણી ભયાનક ચીજ છે. સારામાં સારા માણસો પણ આળસને લીધે બગડી જાય છે. સમાજની બધીએ સુખ શાંતિને ખેદાન મેદાન કરનારો આ રીપુ છે. નાના છોકરાથી માંડીને ઘરના સુધીના સૌને બગાડે છે. એ શત્રુએ સૌ કોઈને ઘેરી લીધેલા છે. એ શત્રુ આપણામાં પેસી જવાને ટાંપીને બેઠો છે. જરા જેટલી તક મળતા તે અંદર ઘૂસી જાય છે. જરા બે કોળિયા વધારે ખાધું કે તેણે આપણને આળોટવાને આડા પડવા માટે વિવશ કર્યા સમજો. સેજ વધારે ઊંઘ્યા કે આંખ પરથી આળસ જાણે ટપકતી હોય એવું દેખાય છે. આવું આ આળસ જ્યાં સુધી નાબૂદ ન થાય ત્યાં સુધી બધું ફોગટ છે. પણ આપણે તો આળસને માટે ઇંતજાર હોઈએ છીએ. જટ જટ ઘણું કામ કરી ઘણો પૈસો એકવાર એકઠો કરી લઈએ પછી આરામ મળે એવી આપણી ઈચ્છા હોય છે. ઘણો પૈસો મેળવવો એટલે આગળના આણસને માટે બંદોબસ્ત કરી રાખવો. આપણો કંઈક એવો ખ્યાલ બંધાઈ ગયો છે કે ઘડપણમાં આરામ જોઈએ જ, પણ એ સમજણ ખોટી છે. આપણે બરાબર વર્તન રાખીએ તો ઘડપણમાં પણ કામ આપી શકીએ. ઘડપણમાં તો આપણે વધારે અનુભવી હોઈશું એટલે વધારે ઉપયોગી થઈ શકીશું. પણ નહીં, કહે છે કે ઘડપણમાં તો આરામ જ જોઈએ. આળસને તક ન મળે તેટલા ખાતર આપણે સાવધ રહેવું જોઈએ. નળ રાજા કેવડો મોટો રાજા હતો, પણ પગ ધોતી વખતે જરા તેનું ફળિયું કોરું રહી ગયું એટલે કહે છે કે કલી એમાંથી અંદર પેસી ગયો. નળ રાજા અત્યંત શુદ્ધ હતો, બધી રીતે સ્વચ્છ રહેનારો હતો, પણ તેનું ફણિયું ફણાનો એક ભાગ સેજ કોરો રહી ગયું એટલી આળસ રહી ગઈ. એટલે કલી જોત જોતામાં અંદર પેઠો. આપણું તો આખું એ શરીર ખુલ્લું પડેલું છે. આળસને જ્યાંથી અંદર પેસવું હોય ત્યાંથી પેસે. શરીરને આળસ ચડી એટલે મન અને બુદ્ધિને પણ ચડી સમજો. આજે સમાજની આખી એ ઇમારત આ આળસ ઉપર ઊભી કરવામાં આવી છે. એમાંથી પાર વગરના અનંત દુઃખો પેદા થયા છે. આ આળસ આપણે કાઢી શકીએ તો બધા નહીં તોય ઘણા ખરા દુઃખો આપણે જરૂર દૂર કરી શકીએ.
હમણાં હમણાં સમાજ સુધારાની ચર્ચા સર્વત્ર ચાલે છે. સામાન્યમાં સામાન્ય માણસને પણ ઓછામાં ઓછું આટલું સુખ તો મળવું જ જોઈએ, અને તે માટે સમાજ રચના કેવી હોવી જોઈએ એવી ચર્ચા થાય છે. એક તરફ અતિશય સુખ છે તો બીજી તરફ અત્યંત દુઃખ છે. એક તરફ સંપત્તિના ઢગલાના ઢગલા છે તો બીજી તરફ ગરીબીના ઊંડા ઊંડા કોતર છે. આ સામાજિક વિષમતા કેમ દૂર થાય? જરૂર જેટલું બધું એ સુખ સહેજે મેળવવાનો એક જ ઈલાજ છે, અને તે એ કે સૌ કોઈએ આળસ છોડીને મહેનત મજૂરી કરવાને તૈયાર થવું જોઈએ. મુખ્ય દુઃખ આળસને લીધે થાય છે. અંગ મહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. પણ સમાજમાં શું દેખાય છે? એક બાજુથી અંગ મહેનત કરવાને વાંકે કાટ ખાઈને નકામા નિરુપયોગી થઈ જનારા લોકો દેખાય છે. તવંગર લોકોના શરીરના અવયવો પર કાટ ચડતો જાય છે, તેના શરીરો વપરાતા જ નથી, અને બીજી બાજુ એટલું બધું કામ ચાલે છે કે આખું શરીર ઘસાઈને ગળી ગયું છે. આખા સમાજમાં શારીરિક શ્રમ અંગ મહેનત ટાળવાની પ્રવૃત્તિ ચાલે છે. થાકીને મરી જવાય એટલી હદ સુધી જે લોકોને કામ મહેનત મજૂરી કરવી પડે છે તે બધા પોતાની રાજી ખુશીથી એ મહેનત નથી કરતા, ન છૂટકે કરે છે. ડાયા લોકો મહેનત મજૂરી ટાળવાના કારણો બહાના બતાવે છે. કોઈ કહે છે, શારીરિક મહેનત કરવામાં નાહક વખત શા માટે બગાડવો? પણ એ લોકો એવું કદી નથી કહેતા કે આ ઊંઘ શા સારું છે, અમસ્તી અમસ્તી આ જમવામાં વખત નાહક શા માટે બગાડવો? ભૂખ લાગે છે એટલે આપણે ખાઈએ છીએ, ઊંઘ આવે છે એટલે આપણે ઊંઘીએ છીએ. પણ અંગ મહેનતનો મજૂરીનો સવાલ સામો આવીને ઊભો રહે છે ત્યારે તરત કહીએ છીએ કે નાહક શારીરિક શ્રમમાં વખત શા માટે બગાડવો? શા માટે આ કામ અમારે કરવું? શા સારું શરીર ઘસવું? અમે માનસિક કામ કર્યા જ કરીએ છીએ. અરે ભલા માણસ, માનસિક કામ કરે છે તો અનાજ પણ માનસિક ખાને, ઊંઘ પણ માનસિક લેને. મનોમય ખોરાક અને મનોમય ઊંઘ લેવાની કંઈક તું યોજના કરવા માંડને. સમાજમાં આવી રીતે આ બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો, અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. મારા એક મિત્રે મને કહ્યું, કેટલાક માથા ને કેટલાક ધડ. એક તરફ માત્ર ધડ છે અને બીજી તરફ કેવળ માથું છે. ધડને ફક્ત ઘસાવાનું છે, માથાને માત્ર વિચાર કરવાનો છે. આવા રાહુ ને કેતુ, ધડ ને માથા, એવા બે ભાગ સમાજમાં પડી ગયા છે. પણ સાચે સાચ માત્ર ધડ ને માત્ર માથા હોત તો એ ઘણું સારું થાત. પછી આંધળા લૂલાને ન્યાય કંઈક વ્યવસ્થા ઊભી કરી શકાત. આંધળાને પાંગળો રસ્તો દેખાડે અને પાંગળાને આંધળો ખાંધ પર બેસાડીને ચાલે. પણ કેવળ ધડ અને કેવળ માથાના આવા અલગ અલગ વાળા નથી. દરેક જણને ધડ છે અને માથું પણ છે. રૂંડ મુંડની ધડ માથાની આ જોડી સર્વત્ર છે. એનું શું કરવું? માટે દરેક જણે આળસ છોડવી જ જોઈએ. આળસ છોડવી એટલે અંગ મહેનત કરવી. આળસને જીતવાનો એક જ ઉપાય છે. આ ઈલાજનો અમલ કરવામાં નહીં આવે તો કુદરત તે માટે સજા કરશે. તે ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. રોગોના રૂપમાં અથવા બીજા કોઈને કોઈ રૂપે શિક્ષા
ભોગવ્યા વિના આરો નથી. શરીર આપણને આપવામાં આવેલું છે એટલે મહેનત પણ આપણે જ કરવી પડશે. શરીર વડે મહેનત મજૂરી કરવામાં જતો વખત ફોગટ જતો નથી હો, તેનું વળતર મળ્યા વિના રહેતું નથી. તંદુરસ્તી સારામાં સારી રહે છે અને બુદ્ધિ સતેજ તીવ્ર અને શુદ્ધ થાય છે. ઘણા વિચારકોના વિચારમાં પણ તેમના પેટના દુખાવાનું ને માથાના દુખાવાનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. વિચાર કળવાવાળા તડકામાં ખુલ્લી હવામાં સૃષ્ટિના સાનિધ્યમાં મજૂરી કરશે તો તેમના વિચાર પણ તેજસ્વી થશે. શરીરના રોગની જેવી મન પર અસર થાય છે તેવી જ શરીરની તંદુરસ્તીની પણ થાય છે. આ અનુભવની વાત છે. પાછળથી ક્ષય રોગ લાગુ પડે એટલે પંચગિનીમાં ડુંગર પર હવા ખાવા જવું અથવા સૂર્યના કિરણ લેવાના અખતરા કરવા તેના કરતાં આગળથી ચેતીને બહાર કોદાળી લઈને ખોદવું શું ખોટું છે? બાગમાં ઝાડને પાણી પાવું શું ખોટું છે? ઈંધણ માટે લાકડા ફાડવા શા ખોટા છે? આળસને જીતવાની એક વાત થઈ, બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુ સંતોની ઊંઘ એ યોગ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહાભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની લંબાઈ પહોળાઈમાં નથી. પથારી કેટલી લાંબી પહોળી અને માણસ તેના પર કેટલો વખત રહ્યો તે બિના ઉપર ઊંઘનો આધાર નથી. કૂવો ઊંડો હોય તેમ તેનું પાણી વધારે સ્વચ્છ ને મીઠું હોય છે. તે જ પ્રમાણે ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. બરાબર મન લગાડીને અડધો કલાક કરેલો અભ્યાસ ચંચળ વૃત્તિથી કરેલા 3 કલાકના અભ્યાસ કરતા વધારે ફળ આપનારો નીવડે છે. ઊંઘનું પણ એવું જ છે. લાંબા વખત સુધીની ઊંઘ લાભકારક હોય જ એવું નથી. રોગી 24 કલાક પથારીમાં પડ્યો રહે છે. પથારીની અને તેની કાયમની દોસ્તી થયેલી છે પણ બિચારાની ઊંઘ સાથે દોસ્તી થયેલી નથી. સાચી ઊંઘ ગાઢ સ્વપ્ન વગરની હોય છે. મરણ પછીની નરકની યાતના તો જેવી હોય તેવી ખરી, પણ જેને ઊંઘ આવતી નથી, જે માથા સ્વપ્નથી ઘેરાયેલો રહે છે તેની નરક યાતનાની શી વાત કરવી? વેદમાં પેલા ઋષિ ત્રાસી જઈને કરે છે, પરા દુઃસ્વપ્નમ સુવ, આવી દુષ્ટ ઊંઘ નથી જોઈતી નથી જોઈતી. ઊંઘ આરામને માટે હોય છે પણ ઊંઘમાં એ તરે તરેના સ્વપ્ન અને વિચાર છાતી પર ચડી બેસે તો આરામ કેવો ને વાત કેવી? ગાઢ ઊંડી ઊંઘ કેવી રીતે મળે? જે ઈલાજ આળસની સામે કયો છે તે જ ઊંઘની સામે યોજવો. દેહનો વપરાશ એક ધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતા વેત માણસ જાણે મરદું થઈ જાય. ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું. આવી મજાની ઊંઘ આવે તે સારું દિવસે આગળથી તૈયારી કરવી જોઈએ. શરીર થાકી જવું જોઈએ. પહેલા અંગ્રેજ કવિ શેક્સપિયરે કહ્યું છે કે રાજાના માથા પર મુગટ છે પણ તેની અંદર ચિંતા છે. રાજાને ઊંઘ આવતી નથી, તેનું એક કારણ એ છે કે તે શરીર વડે મજૂરી કરતો નથી. જાગતો હોય છે ત્યારે જે ઊંઘે છે એને ઊંઘને વખતે જાગવા રહેવું પડે છે. દિવસે બુદ્ધિ અને શરીર ન વાપરવા
એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વેળાએ બુદ્ધિ વિચાર કરતી રચડે છે અને શરીરને સાચું નિદ્રા સુખ મળતું નથી. પછી લાંબા સમય સુધી સૂઈ રહેવું પડે છે. જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન થશે ક્યારે? અર્ધી આવરદા જો ઊંઘમાં જાય તો પછી મેળવવાનું શું રહેશે? વિચારો જોઈએ. અધ્યાય 14મો ભાગ પહેલો અહીં પૂર્ણ કરીએ અને ફરી આગળની વાત માટે આવતા ગુરુવારની રાહ જોઈએ. શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ. જય જગત. किसका सहारा